स्कूल भारत द्वारा आयोजित ऑनलाइन क्लास में आप सब स्वागत है। चलो तो आज आप धोरण 12 मनोविज्ञान में प्रकरण नंबर 2 शीखवानी क्रिया आ चैप्टर में अपने अभिसंधान मूलभूत ख्यालों वर्णन छेले शुरुआत में आ मूलभूत ख्यालों में विद्यार्थी मित्रों अपने चार ख्यालों जोया। एक अनअभिसंधित उद्दीपक अनअभिसंधित प्रतिक्रिया, द्वितीय अनअभिसंधित अभिसंधित उद्दीपक अने अभिसंधित प्रतिक्रिया। अने एमां आपणे समझ्या कई घटना अनअभिसंधित उद्दीपक छे, कई घटना अभिसंधित उद्दीपक छे, ए विषय आपणे समझ्या। हवे विद्यार्थी मित्रों चौथो मूलभूत ख्याल फ्रेमिंग तो आप लखी दी अभी संधान मूलभूत ख्याल एम चौथो ख्याल छे प्रबलन। शू छे प्रबलन? तो प्रबलन एटले शू? प्राणी जे प्रतिक्रिया से प्राणी जे कार्य करे ए कार्य ने वेग कोणे आपे, कया घटक ना लीधे ने बल मळ्यो एने प्रबलन कहेवाय छे। समझजो प्राणी नी प्रतिक्रिया ने बलवत्तर बनावतु घटक एटले प्रबलन। प्राणी नी प्रतिक्रिया ने बलवत्तर बलवत्तर એટલે શું? વેગ આપતું, બળવત્તર બનાવતું ઘટકને શું કહેવાય છે? પ્રબળ। ઉદાહરણ સમજશો એટલે યાદ આવી જશે। પાવલોવના જે આપણે અભિસંધાનનો પ્રયોગ જોયો, શાસ્ત્રીય અભિસંધાન વિશે આપણે સમજ્યા, એમાં પ્રાણી પ્રતિક્રિયા કેમ આપે છે, આખી ઘટના કયા ગોલ માટે થાય છે, હેતુ શું, વેગ કઈ ઘટનાના લીધે, પ્રાણીને કાર્ય કરવા માટે કેમ ઉત્તેજિત થયો, કારણ પ્રાણીને ખોરાક જોઈતું હતું, શું મેળવવો હતો? ખોરાક। તો ખોરાક પાવલોવે જે પ્રયોગ કર્યો એનો ખોરાકના લીધે એ પ્રાણીને એટલે કે કૂતરાને બળ આપતું હતું, એ કૂતરાના મોઢામાં લાળ જતી હતી, મકસદ એક જ હતો ખોરાક મેળવવા માટે, એની સામે કોઈ ખોરાક ના હોય તો કૂતરાને કોઈ ફરક પડતો નથી, પણ ખોરાકના લીધે એ ગમે તેવી ક્રિયા કરે છે, બહાર નીકળવાની કોશિશ કરે છે અને છેલ્લે એને દરવાજો મળે છે, કે આ જે પણ ઘટના થાય છે એનો મકસદ શું છે? ખોરાકના લીધે એટલે એની આખી ઘટના થઈ। તો પ્રબલનનું ઉદાહરણ આ પાવલોવના પ્રયોગમાં કોણ છે? ખોરાક, મતલબ જેના લીધે પ્રતિક્રિયા કરવાની પ્રેરણા મળે છે એ બળવત્તર બળ આપતા ઘટકને પ્રબલન। વિદ્યાર્થી મિત્રો પાંચમો મૂળભૂત ખ્યાલ વિલોપન। હવે આને ચોપડી પ્રમાણે સમજીએ એના કરતા સિમ્પલ ભાષામાં આપણે સમજીએ। ઘંટડીનો અવાજ એ કયો ઉદ્દીપક છે? અભિસંધિત ઉદ્દીપક, અને ખોરાક અનઅભિસંધિત ઉદ્દીપક। આખો પ્રયોગ કર્યો એટલે પહેલા અનઅભિસંધિત ઉદ્દીપકના લીધે કૂતરું લાળ જરે, અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કૂતરો લાળ જરે, પછી એની સાથે ઘંટડીનો અવાજ આપવામાં આવે, અવાજ પ્લસ ખોરાક એટલે કૂતરું લાળ જરે, છેલ્લે એવું થયું કે ખાલી ઘંટડીનો અવાજ આને બાદ કરી દીધું અને કૂતરું શું જરવા માંડ્યું? લાળ જરે। તો આ જગ્યાએ હવે ખોરાક નહોતો તો પણ કૂતરાએ શું જર્યું? લાળ જરવાનું ચાલુ કર્યું, કારણ કે કૂતરું એવું સમજતું હતું ઘંટડીનો અવાજ આવે એટલે ખોરાક મળે, એ આશાએ, એટલે કે
और अभी अभिसंधित उद्दीपक की हाजरी में अभिसंधित प्रतिक्रिया आपी। तो अहीं जे अनअभिसंधित उद्दीपक मतलब प्रबलनी भाषा में कहिए तो बलवत्तर घटक प्रबलक क्यों रहू गैरहाजर। प्रबलक की गैरहाजरी में पण अभिसंधान शू थयू जोवा मळ्यू, परंतु क्यों अभिसंधान लुप्त थयू अनअभिसंधित उद्दीपक नामनु अभिसंधान शू थयू लुप्त थयू। तो प्राणी में एक बार अभिसंधान स्थपाई जाए पछी सतत अभिसंधित उद्दीपक साथे जो अनअभिसंधित उद्दीपक न आपवामां आवे एटले के प्रबलकनी एटले के खोराकनी गैरहाजरी में शू थयू अभिसंधान लुप्त थतुं जोवा मळे छे ने शू कहेवाय विलोपन। विद्यार्थी मित्रों हवे पांचमुं मूलभूत ख्याल उद्दीपक सामान्यीकरण। उद्दीपक सामान्यीकरण हवे सिंपल उदाहरण आखी घटना में घंटड़ी नो अवाज एक उद्दीपक लीधो अभिसंधित उद्दीपक जेना लीधे लाल जवा। हवे धीमे धीमे घंटड़ी ना अवाज ना बदला में बजरनो अवाज बेल बटनवाड़ी अवाज बजरनो अवाज आपवामां आवे वत्ता खोराक आपवामां आवे तो शू जरवा माने लाड़। धीमे धीमे बजरनो अवाज आपवामां आवे खोराक आपवामां आवे लाड़ जरे छेल्ले बजरना अवाजथी कूतरું શું જરશે લાડ। तो विद्यार्थी मित्रों અહીં જે ઘંટડીનો અવાજ જે અભિસંધિત ઉદ્દીપક હતું અને એના લીધે અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકાતી હતી તો એ અભિસંધિત ઉદ્દીપક સાથે સામ્ય ધરાવતા કયું બજર અભિસંધિત ઉદ્દીપક કોણ હતું ઘંટડીનો અવાજ તો ઘંટડીના અવાજ જેવું જ બજરનો અવાજ બસ ખાલી આટલો ફરક કર્યો એટલે કે જે અભિસંધિત ઉદ્દીપક સાથે સામ્ય ધરાવતા હોય એક જેવા લાગતા હોય એવા અન્ય કોઈ પણ ઉદ્દીપકથી પણ અભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન થતી જોવા મળે તો તે ઉદ્દીપકનું શું થયું કહેવાય સામાન્યીકરણ થયું કહેવાય। તો પાવલોના પ્રયોગમાં જે ઘંટડીના અવાજ દ્વારા ઉત્પન્ન થાય છે કૂતરાના મોંમાં લાળ એ પ્રતિક્રિયા જો ઇલેક્ટ્રિક બજરના અવાજથી ઉત્પન્ન થાય તો કૂતરાએ ઘંટડીના અવાજનું બજરના અવાજ સાથે શું કર્યું કહેવાય સામાન્યીકરણ। તો વિદ્યાર્થી મિત્રો પાંચમું અને હવે છઠ્ઠું ઉદ્દીપક છઠ્ઠું મૂળભૂત ખ્યાલ કયો છઠ્ઠો સાતમો ઉદ્દીપક ભેદબોધન। ઉદ્દીપક ભેદબોધન ઓકે હવે ભેદબોધન એટલે તફાવત તમે શબ્દ પર સમજો છો ભેદબોધન એટલે તફાવત અને ઉદ્દીપકનો ભેદબોધન મતલબ બે ઉદ્દીપકો વચ્ચેના તફાવતને પાર ઉદ્દીપક એટલે ઉદ્દીપક ભેદબોધન એટલે તફાવત બે ઉદ્દીપકો વચ્ચેનો તફાવત બે ઉદ્દીપક વચ્ચેના તફાવતને પારખવો એટલે શું કહેવા ઉદ્દીપક ભેદબોધન। સમજો આપણે જે અગાઉ પાવલોના પ્રયોગમાં જોયું કે કૂતરામાં ઘંટડી સાથે જોવા મળતી પ્રતિક્રિયા કૂતરામાં બજર સાથે પણ જોવા મળી। સામાન્યીકરણમાં જોયું કે ઘંટડીની સાથે પ્રતિક્રિયા હતી એવી નહીં કોની સાથે જોવા મળી બજર સાથે જોવા કારણ કે કૂતરાએ ઘંટડીના અવાજનું બજરના અવાજ સાથે શું કર્યું હતું સામાન્યીકરણ। હવે શું પરંતુ જો કૂતરાને ઘંટડી સાથે ખોરાક આપવામાં આવે સમજો કૂતરાને બજર વગાડો તોય ખોરાક તોય લાળ જરે કૂતરાને ઘંટડીનો અવાજ આપો તોય લાળ જરે મતલબ કૂતરો ઘંટડી વગાડો કે બજર વગાડો કૂતરું સમજી જાય કે બંને એક જ છે એટલે સામાન્યીકરણ કર્યું છે કે ખોરાક જરે પણ હવે ઘંટડી જ્યારે વગાડો ત્યારે ખોરાક આપો એની સાથે શું આપો ખોરાક
ત્યારે શું જલશે? લાળ જલશે. અને બજર જ્યારે વગાડો ત્યારે ખોરાક ગેરહાજર, એ સમયે લાળ જરી શરૂઆત. ધીમે 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 બજર વગાડશો એટલે કૂતરાને લાળ જરશે નહીં, પરંતુ ઘંટડી વગાડશો એટલે શું જરશે? લાળ જરશે. કૂતરાને ઘંટડી સાથે ખોરાક આપવામાં આવે અને બજરના અવાજ પછી ખોરાક આપવામાં ના આવે તો ધીરે ધીરે કૂતરો ઘંટડીના અવાજ અને બજરના અવાજ વચ્ચે ભેદ પારખતો થઈ જાય. શું પારખે? ભેદ પારખે કે ઘંટડીનો અવાજ આવે એટલે ખોરાક મળે છે, બજરનો અવાજ આવે એટલે ખોરાક મળતો નથી. એટલે આમ ઘટનાનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો કૂતરો બજરના અવાજ સાથે લગભગ ધીમે ધીમે લાળ જરવાનું બંધ કરી દેશે અને ઘંટડીના અવાજ સાથે લાળ જરવાનું ચાલુ રાખશે. એનો મતલબ કૂતરો બે ઉદ્દીપકો વચ્ચે તફાવત પારખતો શીખી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અભિસંધાનના મૂળભૂત ખ્યાલો. હવે વિદ્યાર્થી મિત્રો, સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ આપણે સમજવાનો છે. કયો? સ્કિનરનો કારક અભિસંધાન. આપણે પાવલોનો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ સમજ્યા. હવે સ્કિનરનો કયો કારક અભિસંધાનનો શું સમજવાનું છે? પ્રયોગ. હવે વિદ્યાર્થી મિત્રો, આ કારક અભિસંધાનની પહેલા માહિતી લઈ લઈએ અને પછી એના પ્રયોગને સમજીએ. પ્રયોગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. આજે આપણે કારક અભિસંધાન એટલે શું એની માહિતી. રશિયન શરીરશાસ્ત્રી પાવલોવે શાસ્ત્રીય અભિસંધાનમાં પોતે મહેનત કરી અને એમાં એમણે કંઈક આપ્યું, પ્રદાન કર્યું. કોણે? પાવલો. બરાબર. એ જ પ્રમાણે બી એફ સ્કિનર 1904 થી 1990. કોણ? બી એફ સ્કિનર 1904 થી 1990. આ એનો સમયગાળો, ઉંમરનો. અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા. કોણ હતા? અમેરિકન મનોવૈજ્ઞાનિક. અમેરિકન સાયકોલોજિસ્ટ. એમણે મનોવિજ્ઞાનને એક બીજી અભિસંધાનની મહામૂલી ભેટ આપી. જેમ પાવલોવે શાસ્ત્રીય અભિસંધાનની ભેટ આપી, એમ સ્કિનરે 1904-1990 એનો ઉંમરનો સમયગાળો અને એ અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા જેમણે કારક અભિસંધાનની ભેટ આપી. કઈ? કારક અભિસંધાન કરતા શું જુદું છે એને આપણે સમજી લઈએ. શાસ્ત્રીય અભિસંધાનમાં શું હતું કે પ્રાણી કોઈ પણ પ્રતિક્રિયા ન કરે તે છતાં સમય અંતરે તેને પ્રબોધન પ્રાપ્ત થતું હતું. શું મતલબ? ખોરાક મળતો હતો. સમજ્યું? ઉદાહરણ, સિમ્પલ ભાષામાં ઉદાહરણ સમજ્યું. મને કહેવામાં આવે, તમે સાહેબ અમદાવાદ જાઓ અને તમે આ ટાર્ગેટ પૂરું કરશો તો તમને આટલા કિલો સોનું આપવામાં આવે. મતલબ સોનું, ગોલ્ડ કે પછી પૈસા, મની. મને કહેવામાં આવે આટલું કાર્ય પૂરું કરો, એ કાર્ય જે પણ હોય એક્સેટ્રા, અને હું પોતે કહેવામાં આ કાર્ય પૂરું કરો તો તમને શું મળશે? મની, પૈસા, ગોલ્ડ, સોનું મળશે. તો હું આ
પૈસા માટે આ કાર્ય કરીશ, મને આ કાર્યની જે પ્રતિક્રિયા આપી હું આ ઘટના જે આખી કરી કોના માટે કરી? પૈસા માટે, સોના માટે. મતલબ સોનું કે પૈસા પ્રબલન હતું મારા માટે. તો પાવલોમાં શાસ્ત્રીય અભિસંધાનમાં ખોરાક એક શું હતું? પ્રબલન હતું. અને જેના લીધે કૂતરાએ શું કર્યું? ટ્રાય કર્યું. ખોરાક ના હોત તો કૂતરું ટ્રાય કરો નહીં. સમજ્યું? શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રાણી કોઈ પણ પ્રતિક્રિયા ના કરે તે છતાં સમય અંતરે તેને શું આપવામાં આવતું હતું? ખોરાક. એટલે કે પ્રબલન પ્રાપ્ત થયા કરતું અને બળ આપવામાં આવતું. જ્યારે કારક અભિસંધાનમાં, સમજો મુદ્દો, જ્યારે કારક અભિસંધાનમાં જેમ પેલાને પ્રબલન આપવામાં આવતું હતું એવું નહીં, જે તે પ્રાણી જો પોતે જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો, જે તે પ્રાણી જો જાતે પોતે પ્રતિક્રિયા કરે તો, મતલબ પ્રાણી જો પોતે અથવા તો જાતે પ્રતિક્રિયા કરે, જો પોતે પોતાની જાતે પ્રતિક્રિયા કરે તો અને માત્ર તો જ તે પ્રબલનનો હકદાર બની શકે છે. તો અને માત્ર તો જ તે પ્રબલનનો હકદાર બને છે. સમજ્યું? તમને કહેવામાં આવે આ કાર્ય કરવાનું છે, તમે પૂછો સ્માઈક મને ફાયદો શું? તમે ના કરો. પણ આપણને ધ્યાનમાં આવે કાર્ય કરવાનું છે, હું પ્રયત્ન કરું, કાર્ય કરું, અને કાર્ય કર્યા પછી મને ખબર નથી કે મને શું મળવાનું છે, પણ પછી મળે છે, તો મતલબ પ્રબલન પછી હું શું કર્યું? હકદાર બન્યો. કોનો? સોનાનો. મને ખાલી કાર્ય કરવાનું કીધું, હું કાર્ય કરું, અને કાર્ય થાય મને ત્યાં સુધી નથી ખબર મને શું મળવાનું છે, પણ કાર્ય કર્યું એટલે મને પૈસા ઘણા બધા આપવામાં આવ્યા. તેનો મતલબ કે પ્રતિક્રિયા કરી ત્યારે પ્રબલનનો હકદાર બન્યો. તો જ્યારે કારક અભિસંધાનમાં જે તે પ્રાણી જો પોતે જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો અને માત્ર તો જ તે પ્રબલનનો હકદાર બની શકે. આમ આ પ્રકારે પ્રાપ્ત થતા શિક્ષણમાં પ્રાણીના કારક વર્તન ઉપર ભાર મુકાય છે. આ પ્રકારે જ્યારે શિક્ષણ પ્રાપ્ત થાય તો એમાં કયા વર્તન ઉપર? કારક વર્તન ઉપર. આ વર્તન ઉપર શું મૂકવામાં આવે છે? ભાર મૂકવામાં આવે છે. અને ભાર મુકાતો હોવાથી તેને કારક અભિસંધાન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના અભિસંધાનમાં પ્રાણીએ પ્રબલન મેળવવા માટે પ્રયોગકર્તા દ્વારા, મતલબ કે જેણે આ સ્કિનરે પ્રયોગ કર્યો છે, નક્કી કરેલી ચોક્કસ પ્રતિક્રિયા કરવી પડે છે. અને આ પ્રતિક્રિયા કરે ત્યારે આ અભિસંધાનને ક્રિયાત્મક અભિસંધાન તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કારકના જગ્યાએ ક્રિયાત્મક શબ્દ વાપરો તો પણ ખોટું નથી, કારણ કે એમાં આ હોતું નથી. કાર્ય કરો બસ પૂરું, પણ કાર્ય કરવાથી પ્રબલન મળે છે. પહેલેથી પ્રબલન આપેલું નથી. પહેલેથી કહેવામાં આવે કે અહીં આ પહાડ ઉપર ચડવાનું છે અને તમને કરોડો રૂપિયા આપવામાં આવશે તો હજારો લોકો ટ્રાય કરવા માંડે, કારણ કે બધાને કરોડો લેવા છે. પણ તમને કહેવામાં આવે ખાલી પહાડ ઉપર ચડીને બતાવો તો તમે કરતા નથી. પણ તમે ચા પહાડ ઉપર ચડી એમાંથી એક જ જણો ટ્રાય કરશે, ચડી જાય ત્યારે ત્યાં પૈસા પડેલા હોય તો એનો મતલબ એને શું કર્યું? ક્રિયા કરી અને પ્રબલનને મેળવ્યું. તો આ કયો અભિસંધાન છે? ક્રિયાત્મક અભિસંધાન. તો વિદ્યાર્થી મિત્રો, આનો પ્રયોગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની કોશિશ કરીશું. તો આજના લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ.